નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત મિત્ર ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અને હું છું સિંગર કલ્પેશ. તો ખેતીની નવી માહિતી લઈને તમારી વચ્ચે આવ્યો છું. તો સૌપ્રથમ જે કોઈ પણ મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને સાઈડમાં આપેલ બે આઇકન બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને અમારી ચેનલ પર આવતા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમારા સુધી પહોંચી શકે. તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાની છે ડુંગળીના પાકમાં આવતી થ્રિપ્સનું સૌથી મોટું નુકસાન. તો સૌપ્રથમ વિડીયોને વધુમાં વધુ શેર કરજો કે જેથી કરીને બીજા અન્ય ખેડૂત મિત્રો સુધી પહોંચી શકે, ખેતીની વિશેષ માહિતી ખેડૂતોને મળી શકે. તો આવો શરૂ કરીએ. પાકની અંદર અત્યારના વાતાવરણને ધ્યાને લઈને વાત કરીએ તો થ્રિપ્સનું પ્રમાણ વધારેમાં વધારે જોવા મળી રહ્યું છે. તો ખેડૂત મિત્રો, ડુંગળીના પાકની અંદર ભેજનું પ્રમાણ જ્યારે ઓછું થાય ત્યારે થ્રિપ્સનો વધારે ઉપદ્રવ થાય છે અને વધારેમાં વધારે નુકસાન પહોંચાડે છે. તો ખેડૂત મિત્રો, ડુંગળીના પાકની અંદર ભેજનું પ્રમાણ ઓછું ન થાય તેની કાળજી રાખવી. અને વાત કરીએ થ્રિપ્સ છે તે બે પાનની વચ્ચે ચોટીને રહે છે અને તેના મુખાંગ વડે પાન સાથે ઘસડકા કરી અને રસ શોષે છે. એ છોડ નબળો પડતો જાય છે અને ઉપરથી પાન વાકાવળતા જાય છે અને પીળા પડતા જાય છે અને વધારેમાં વધારે ડુંગળીના પાકની અંદર નુકસાન કરે છે. તો ખેડૂત મિત્રો, જો થ્રિપ્સનું નિયંત્રણ ડુંગળીના પાકની અંદર ન કરીએ તો વધારેમાં વધારે નુકસાન પહોંચાડે છે. ખેડૂત મિત્રો, તેમના નિયંત્રણની વાત કરીએ તો સૌપ્રથમ ઓર્ગેનિક પદ્ધતિ પ્રમાણે જોવા જઈએ તો લીમડાની લીંબોળીનો મીંજલો ભૂકો 500 ગ્રામ 5% અર્ક સાથે અથવા તો તૈયાર બજારમાં મળતું નીમ તેલ 1500 PPM વાળું 50 ml નાખી તેમની સાથે બ્યુવેરિયા બાસ્કિયાના નામનો ફૂગનો પાવડર 60-70 ગ્રામ નાખી છંટકાવ કરવાથી સારામાં સારું પરિણામ મળે છે. તો ખેડૂત મિત્રો, નીમ તેલ છે તે ડુંગળીના પાકની અંદર કઈ રીતે કામ કરશે તેની હું તમને માહિતી કહું છું. તો ખેડૂત મિત્રો, નીમ તેલની અંદર એઝાડાયરેક્ટિન નામનું તત્વ આવે છે. તે છોડની ઉપર છંટકાવ કરવાથી છોડનો પાન કડવા થાય છે અને થીપસે તેનો રસ ચૂસવાનું ટાળશે અને તે નાશ પામે છે. તેટલા માટે તે આપણે નુકસાન નહીં પહોંચાડે અને તેમાં નિયંત્રણ મળે છે. તો ખેડૂત મિત્રો, આ આપણે વાત કરી હતી ઓર્ગેનિક પદ્ધતિની. તો હવે ખેડૂત મિત્રો, તમારા ડુંગળીના પાકની અંદર વધારેમાં વધારે ઉપદ્રવ જણાય તો રાસાયણિક દવાનો ઉપયોગ કરવો પડે. તો આપણે રાસાયણિક દવાની વાત કરીએ તો ખેડૂત મિત્રો, પ્રોફેનો સાયફર આવે છે. પ્રોફેનો 40% પ્લસ સાયફરમેથિન 4% ઈસી ફોર્મ્યુલામાં આવે છે. તે પ્રતિ પંપ 35-40 ml લાગી તેમની સાથે લેમડા ઝાયલેથ્રિન આવે છે. 4.9% CS ફોર્મ્યુલામાં આવે છે. પ્રતિ પંપ 40 ml લાગી છંટકાવ કરવાથી થ્રિપ્સની અંદર સારામાં સારું પરિણામ મળે છે. તો ખેડૂત મિત્રો, અથવા તો પીપરો બજારની અંદર પીપરોની 5% એસી ફોર્મ્યુલામાં આવે છે, જે બાયરનું રિઝલ્ટ કરીને આવે છે, ધાનુકાનું ફેક્સ કરીને આવે છે, ગરડા કંપનીનું મહાવીર કરીને આવે છે. તેમાં પીપરોની 5% એસી ફોર્મ્યુલામાં આવે છે. પ્રતિ પંપ 30-35 ml નાખી છંટકાવ કરવાથી થ્રિપ્સની અંદર છારામાં સારું પરિણામ મળે છે અને તેમની સાથે સ્ટીકર જે ચિપકો ચોંટાડવાનું આવે છે, દવાને છોડની અંદર ફેલાવવાનું કામ કરે છે, તે ફરજિયાત નાખવું. એટલા માટે સારામાં સારું પરિણામ મળશે. અથવા તો પીપરોનિલ 40% પ્લસ ઇમિડા પ્રોપ્રાઇટ 40% WG ફોર્મ્યુલામાં આવે છે. પ્રતિ પંપ 5 ગ્રામ નાખી છંટકાવ કરવાથી સારામાં સારું પરિણામ મળે છે. તો ખેડૂત મિત્રો, ડુંગળીના પાકની અંદર વધારેમાં વધારે ઉપદ્રવ જણાય, વધારેમાં વધારે થ્રિપ્સનો ઉપદ્રવ જણાય તો મેં કહ્યું એ પ્રમાણે ઓર્ગેનિક પદ્ધતિ અને રાસાયણિક પદ્ધતિ તમારા પાકની અંદર અપનાવવાનું ભૂલશો નહીં અને પરિણામ સારામાં સારું મળશે. તો ખેડૂત મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ ખેડૂત મિત્ર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.
અને જો તમને કોઈ પણ પ્રશ્ન જણાય તો કમેન્ટ બોક્સના માધ્યમથી જણાવવાનું ભૂલતા નહીં, અને હું સિંગર કલ્પેશ તમને યુટ્યુબના માધ્યમ દ્વારા અવારનવાર મળતો રહીશ. આપની વચ્ચેથી રજા લેવાનો સમય થઈ ગયો છે, રજા લઉં છું. જય જવાન, જય કિસાન.